नमस्कार, स्वागत छे मंथवे न्यूज़मां, आपनी साथे हूं छु दीपिका। तो जे रीते समाचारनी शुरुआतमां वात करीए तो राज्यमां अत्यारे खूब ज ठंडी पड़ी रही छे। महत्वनुं छे के ठंडी वच्चे विद्यार्थीओने राहत मळे तेवा समाचार। राज्यभरमां अत्यारे कड़कड़ती ठंडी पड़ी रही छे, त्यारे ठंडीने ध्यानमां राखीने एमसी संचालित स्कूलो माटे महत्वनो निर्णय लेवामां आव्यो छे। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन संचालित स्कूल बोर्डनी शाळाना विद्यार्थीओ माटे आवकारदायक निर्णय लेवामां आव्यो छे। ठंडीना कारणे बाळक 20 मिनिट मोडું આવશે તો પણ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે શાળાઓને આદેશ કરાશે। સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે 7 કલાકનો હોય છે, જો કે ઠંડીના કારણે સમય બદલીને 7:55 કલાકે કરી દેવામાં આવ્યો છે। હાડથી જવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે, એવામાં જો કોઈ કારણસર બાળક સવારે 8:30 સુધી આવશે તો પણ તેની હાજરી ભરે તેવી અભ્યાસ કરાવવામાં આવશે। તો ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત, મહત્વનું છે કે 20 મોડ મિનિટ મોડ આવશે તો પણ તેમને પ્રવેશ આપવામાં આવશે। તો એમસી સંચાલિત શાળાઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત મળી છે, મહત્વનું છે કે તેઓ 20 મિનિટ શાળાએ મોડ આવશે તો પણ તેને પ્રવેશ આપવામાં આવશે। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને હાડ થીજવતી ઠંડીના લીધે ઘણા બધા લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અને આ તમામ જે ઠંડીના સમાચારોની વચ્ચે વચ્ચે એક જે વિદ્યાર્થીની છે તેનું રાજકોટની અંદર ઠંડીના લાગવાના લીધે મોત થયું છે। આ મામલે રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધા અને સાથે સાથે જ જે નિર્ણય જે સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યો હતો કે જે સ્કૂલ યુનિફોર્મની સાથે જે સ્વેટર આપવામાં આવે છે તે સ્વેટર જ પહેરીને સ્કૂલમાં આવું, તો રાજ્ય સરકારે આ મામલે અત્યારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જે ઠંડીથી રક્ષણ આપે તે પ્રમાણે જે સ્વેટર છે તે લોકોએ પહેરવું જોઈએ, વિદ્યાર્થીઓએ પહેરવું જોઈએ, અને સાથે જ જે ઠંડીથી રક્ષણ આપે ઠંડીથી જે તમામ જે કપડાઓ જે છે ગરમ કપડાઓ જે છે તે પહેરીને બાળકો સ્કૂલે આવી શકે છે। આ સાથે સાથે બીજો મહત્વપૂર્ણ નિર્ણય જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લીધો છે અને રાજ્ય સરકારે પણ આ મામલે વિચારવાનું નક્કી કરી લીધું છે। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 459 જેટલી સ્કૂલો આવેલી છે તેની અંદર જે શાળાનો જે સમય છે તેની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જેની અંદર જે ચેરમેન છે સુજય મહેતા તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે બાળક શિયાળાના સમયમાં જ્યારે કે ખાસ વધારે ઠંડી હશે તો એ દરમિયાન 20 મિનિટ જેટલું જ્યારે મોડું આવશે તો તેની સામે કોઈ પણ પ્રકારના જે પગલાં છે તે લેવામાં આવશે નહીં। એટલે કે જ્યારે બાળક જે છે સૌથી પહેલાં શિયાળાની અંદર જ્યારે સવારે 7 વાગ્યાની જે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનો પ્રવેશનો સમય હતો તેમાં ફેરફાર કરીને 7:20 સુધી કરવામાં આવ્યો, હવે જે સમય જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે તો 20 મિનિટ વધારે તેમાંની અંદર ફાળવવામાં આવે છે। એટલે કે બાળક જે છે તે 8:30 સુધી સ્કૂલે આવશે તો તેની સામે કોઈ પ્રકારના શિક્ષાત્મક પગલાં અથવા કોઈ પ્રકારની કાર્યવાહી જે તે કરવામાં નહીં આવે। આ મામલે તેઓએ તમામ જે શિક્ષકો છે તેની સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી અને નિર્ણય લેવાનું નક્કી કર્યું છે। સાથે રાજ્ય સરકારે પણ કહ્યું છે કે હવે બાળકો પોતાની ઈચ્છાના અને સાથે જ ગરમ કપડાં જે છે પહેરીને સ્કૂલે આવી શકશે। એટલે કે બે મહત્વપૂર્ણ નિર્ણય જે છે જેના લીધે જે ઠંડીના લીધે જે બાળકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, વહેલી સવાર જ્યારે સ્કૂલે બાળકો આવતા હોય છે નાના ભૂલકા હોય છે તે ઠંડીની અંદર ઠરતા હોય છે ત્યારે આ બંને નિર્ણયો છે ખૂબ જ આવકારદાયક છે, સાથે સાથે જ જે મોટી સંખ્યામાં જ્યારે બાળકો જે છે તેના વાલીઓ છે તેને પણ ચિંતા રહેતી હોય છે કે બાળકને ઠંડીની અંદર કેવી રીતે રક્ષણ મળશે। તો આ રાજ્ય સરકારનો જે નિર્ણય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે સ્કૂલો છે તેની અંદર પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 મિનિટ સુધી બાળક આવશે તો મોડું આવશે તો તેની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે, આ સાથે જે બાળકને સારું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોને પણ જે કહેવામાં આવ્યું છે કે તમે સમયની અંદર થોડો ફેરફાર કરી અને બાળકોને વધારે સારું શિક્ષણ મળે તે માટેનો પ્રયાસ કરવો જોઈએ। આ પ્રમાણે એક મિટિંગ જે છે એનું આયોજન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે કમિટી છે તેની અંદર કરવામાં આવ્યું છે અને સાથે જ આગામી દિવસોમાં આ મામલે તમામ જે 459 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો છે તેની અંદર પરિપત્ર જાહેર કરવામાં આવશે અને સાથે જ બાળકો જે છે તે જે ગરમ કપડાં જે છે તેમાં પણ સ્કૂલે કહેવાતા નહીં પરંતુ પોતાને રક્ષણ આપતા જે કપડાં છે તે પહેરીને આવે તે પર તકેદારી રાખવામાં આવશે। શિક્ષકો, આચાર્યો, તમામ જે વ્યક્તિઓ છે તે પણ બાળકોને સારું એક વાતાવરણ મળી રહે તે માટેની જે વ્યવસ્થા જે કરવાના છે આ મામલે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે।
મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે હવે વિદ્યાર્થીઓને ઠંડીના કારણે રાહત મળી છે, મહત્વનું છે કે તેઓ શાળાએ 20 મિનિટ લેટ પહોંચશે તો પણ તેમને પ્રવેશ આપવામાં આવશે. ઠંડીના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાતમાં પઠાણ ફિલ્મને લઈને વધુ વિવાદ ગરમાયો છે. અત્યારે મલ્ટીપ્લેક્સ માલિકોએ સરકાર પાસે સુરક્ષા માંગી છે. સિનેમા માલિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને પત્ર લખી સુરક્ષાની માંગ કરી હતી. નોંધનીય છે કે 25 જાન્યુઆરીએ વર્લ્ડ વાઇડ ફિલ્મ રિલીઝ થશે. ત્યારે ઉલ્લેખનીય છે કે ભગવા રંગની બિકનીને લઈને વિવાદ થયો છે. ત્યારે વિવાદ બાદ સેન્સર બોર્ડના બારકટ બાદ પણ હિન્દુ સંગઠનો ફિલ્મને લઈને વિરોધ કરી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા વિરેન જોડાઈ ગયા છે. વિરેન, જે રીતે હવે થિયેટરના માલિકો પણ સુરક્ષાને લઈને માંગ કરી રહ્યા છે, વિવાદ જે છે તે વધી રહ્યો છે પઠાણ ફિલ્મને લઈને, શું વિગત? જે ચોક્કસ પઠાણ ફિલ્મ જે વિવાદાસ્પદ ફિલ્મ છે તે 20 તારીખે થિયેટરમાં રજૂ થઈ રહી છે. ત્યારે જે હિન્દુ સંગઠનો દ્વારા એક ધમકી આપવામાં આવી રહી છે કે જે થિયેટર માલિકો આ ફિલ્મ રજૂ કરશે ત્યાં જે પણ કંઈ થાય, જે તોડફોડ થાય તેની જવાબદારી સંપૂર્ણ થિયેટર માલિકોની રહેશે. આ ફિલ્મ વિવાદાસ્પદ છે, હિન્દુઓનું અપમાન થઈ રહ્યું છે, તેને લઈને આ ફિલ્મ રજૂ ના થાય તેવો વિરોધ લોકોમાં જોવા મળી રહ્યો છે. આખા દેશમાં જે સંગઠનો છે તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. તેને લઈને આજે થિયેટર માલિકો હતા તેઓએ રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરી હતી અને પોતાને પ્રોટેક્શન મળે તે માટે રજૂઆત કરી હતી. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે ભાઈ એવું કંઈ નહીં થવા દઈએ ને, જે કાયદો કોઈ હાથમાં લે તેવું બનશે નહીં, અને તેને લઈને તમામ જે થિયેટર માલિકો હતા તેમને એક સાંત્વના આપી છે કે ભાઈ થિયેટરમાં તમને પૂરતું પ્રોટેક્શન આપવામાં આવશે. આ પ્રોટેક્શનની માગણી લઈને જે આવેલા હતા તે મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાઈ સરકાર દ્વારા અમને જે ખાતરી મળી છે તેને લઈને અમે નિશ્ચિત છીએ, આવું કંઈ બનશે નહીં, અને જે બનશે તો પણ જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે તેને લઈને કોઈ મોટી ઘટના નહીં બને અને તોડફોડ જેવી ઘટના ના બને તેને લઈને આજે રજૂઆત કરી છે. જ્યારે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં વિવાદાસ્પદ પઠાણ ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્ય સરકારની ખાતરી બાદ હવે 20 તારીખે ફિલ્મ રજૂ કરવા માટે થિયેટર માલિકો તૈયાર છે. જી, આભાર વિરેન, સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે પઠાણ ફિલ્મને લઈને હવે થિયેટર માલિકો જે છે તેમાં ડર જોવા મળી રહ્યો છે. તો વડોદરામાં સસ્તા અનાજ કૌભાંડમાં એક બાદ એક ચૂકવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં બંગલો ધરાવતા વેપારીના નામે રેશન કાર્ડ મળી આવ્યું. વેપારી સૂર્યકાંત અગ્રવાલ ક્યારે સસ્તા અનાજની દુકાને ગયા જ નથી, તેમ છતાં તેમના 2 રેશન કાર્ડ બની ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે. નિલેશ, જે રીતે સસ્તા અનાજનો જે કૌભાંડ છે તેમાં દિવસે ને દિવસે ચૂકવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, શું વિગત? સસ્તા અનાજ સગે વગે કરવાનું કૌભાંડ વડોદરામાં ખૂબ મોટા પાયે થઈ ગયું છે. મંતવ્યની ટીમ રોજ એક દુકાનનો અહેવાલ આપે છે અને પુરાવા સાથે આપે છે. મંતવ્યની ટીમે પુરવઠા ઇન્સ્પેક્ટરોના આશીર્વાદથી અને ભાગીદારીથી રાજુ ખટીક અને ખટીક બંધુઓ ગરીબોનું અનાજ સગે વગે કરે છે તેવા પુરાવા સાથેના અહેવાલ પણ રજૂ કર્યા છે. અને મંતવ્યની ટીમે અગાઉ પણ રેશન કાર્ડ, બોગસ રેશન કાર્ડ બનાવવામાં આવે છે અને જે વ્યક્તિના નામે રેશન કાર્ડ બનાવ્યા છે એ વ્યક્તિએ રેશન કાર્ડની દુકાન પણ નથી જોઈ અને આજ સુધી એમને સસ્તું અનાજ પણ નથી લાવ્યા, છતાં આવી વ્યક્તિઓના નામે રેશન કાર્ડ તો બની ગયા પણ એમના નામે અનાજ પણ ઉધારવામાં આવ્યું છે. આજે મંતવ્યની ટીમ
ખિસકોલી સર્કલ અટલાદા ખાતે આવેલી અનિલ ભાભોની દુકાને પહોંચી હતી અને અનિલ ભાભોની દુકાને પુરાવા સાથેનો અહેવાલ રજૂ કર્યો છે. અનિલ ભાભોરનો જે તોલાજ છે એ અહીંયાથી ગરીબોનું અનાજ સગે વગે કરી રહ્યા હોવાના પુરાવા મળ્યા છે. ગરીબોને અનાજ આપવામાં આવે છે, પરંતુ એને જે કૂપન આપવી પડે તે પણ આપતો હતો નહીં, અને ગરીબોને જે મળવા પાત્ર અનાજ હોય છે એના કરતાં ઓછું અનાજ આપતો હતો. જ્યારે મંતવ્યની ટીમ પહોંચી ત્યારે ગરીબોને પૂરતું અનાજ આપવાનું શરૂ કર્યું. એની સાથે વધુ પુરાવો એક એ મળ્યો કે ગરીબ બહેન ગરીબ માસી પાસે એ અનાજના પૈસા પણ લીધા હતા, પરંતુ મંતવ્યની ટીમ પહોંચી ત્યારે એ હંસાબેનને પૈસા પરત કર્યા હતા. પુરવઠા ઇન્સ્પેક્ટર અને ઝોનલ ઇન્સ્પેક્ટર નામ સાથે કહીએ છીએ કે ભૂપેન્દ્ર ચૌહાણ આ ખટીક બંધુઓ સાથે મળ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. અને જી આભાર નિલેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે સસ્તા અનાજનું કૌભાંડમાં એકથી વધુ જે છે તેવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે રોજ બરોજ સગે વગે કરાતું અનાજ જે છે તે સામે આવી રહ્યું છે. તો સુરતમાં 14 વર્ષની કિશોરીના મામલે મધરાત્રે કિશોરીની દફન વિધિ પોલીસે અટકાવી હતી. પરિવારજનો ટ્રેક્ટરમાં મૃતદેહ લઈને આવ્યા હતા. બાદમાં પરિવારજનો કિશોરીની દફન વિધિ પીએમ કર્યા વગર જ કરતા હતા. તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. મહત્વનું છે કે પરિવાર પીએમ કર્યા વગર કિશોરીની દફન વિધિ કરવા માટે નીકળ્યો હતો ત્યારે તેમને અટકાવવામાં આવી હતી. મધરાત્રે કિશોરીની દફન વિધિ પોલીસે રોકાવી હતી. વધુ વિગત સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે. દિવેશ, જે રીતે કિશોરીની દફન વિધિ પીએમ વગર જ કરવામાં આવતી હતી અને તેને રોકવામાં આવી હતી, શું હતો આખો મામલો? તો કે દીપિકા, જે રીતે વાત કરવામાં આવે તો સુરતના હજીરા ગામ વિસ્તારની એક ઘટના છે કે જ્યાં 14 વર્ષીય બાળકી જે છે તેનું મોત થઈ ગયું હતું અને પરિવારજનો દ્વારા તેમને દફનવિધિ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગામ લોકોને ખબર પડી જતા ગામ લોકો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જે તે જગ્યા પર જે દફનવિધિ થતી હતી તે દફનવિધિની જગ્યા પર જઈ લાશને જે છે તે કબજો મેળવી લીધો હતો. મહત્વનું છે કે પરિવારજનો દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની બાળકીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે પોલીસે જે છે ત્યાં સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કારણ કે જે પ્રકારે ગામ લોકોએ જે છે તે પોલીસને જાણ કરી હતી, જો કે સગીરા જે છે 14 વર્ષીય તેમને આપઘાત કરી લીધો તે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને સીધા જ ત્યાંથી સ્મશાન ખાતે લઈ ગયા હતા. જેવું દફનવિધિ શરૂ થઈ કે ગામ લોકોને જેવી જાણ થઈ તેવી ગામ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી અને દફનવિધિ જે છે તે અટકાવી હતી. દફનવિધિ અટકાવ્યા બાદ પોલીસે જે છે તે લાશનો કબજો મેળવ્યો હતો અને આ લાશને જે છે તે પીએમ માટે ખસેડી હતી. જો કે પરિવારજનો દ્વારા ક્યાંક ને ક્યાંક ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારનો અમને વાંધો નથી, અમારી દીકરીએ જે છે તે આપઘાત કર્યો છે અને તેના જ લીધે અમે પોલીસની જાણ નથી કરી અને દફનવિધિ કરવા માટે આવ્યા છીએ. જી જી આભાર દિવેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે મધરાત્રે પરિવાર દફન વિધિ માટે ગયો હતો તેમને પોલીસે રોકાવી હતી. મહત્વનું છે કે દફન વિધિ પોલીસે રોકાવી હતી. તો રાજકોટમાં એવી જસાણી સ્કૂલમાં ધોરણમાં 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના મોત બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાની સૂચના આપી છે કે હવેથી શાળા સવારે 8 વાગે શરૂ કરવામાં આવશે. જે શાળા આ સૂચનાનું પાલન નહીં કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થિનીના વાલીએ આક્ષેપ કર્યો
कि शाळा द्वारा बाळકોને આટલી ઠંડીમાં સવારે વહેલા બોલાવવામાં આવે છે જેથી ઠંડીના લીધે તેમની બાળકીનું મોત થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, જે રીતે બાળકીના મોત બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ પરિવારનો પણ આક્ષેપ જે છે તે સામે આવ્યો છે, શું વિગત? જી દીપિકા, વાત કરીએ તો હાલ રાજ્યમાં અત્યારે હાડ કંપાવતી અત્યારે ઠંડી પડી રહી છે અને ક્યાંક અત્યારે તમામે તમામ જે વાલીઓ છે તેમની એક જ માંગ છે, સ્કૂલનું જે સમય છે તે બદલાવવામાં આવે। અને કહી શકાય કે કોંગ્રેસે પણ આ માંગ કરી છે, એનસીઆઈના જે આગેવાનો તેઓએ પણ આજે માંગ કરી છે। ગઈકાલે જે ઘટના બની ખૂબ જ કરુણ ઘટના હતી અને આ જ કરુણ ઘટનાને લઈને ક્યાંક વાલીઓ પણ અત્યારે કહી રહ્યા છે કે સ્કૂલનું જે સમય છે તે બદલાવવામાં આવે, સ્કૂલનો જે સમય છે તે મોડો કરવામાં આવે। એટલે કે આજે રિયા નામની જે કહી શકાય વિદ્યાર્થીની હતી તેનું કાલે દુઃખદ અવસાન થયું અને એ દુઃખદ અવસાનનું ગહેરો પ્રતિસાદ અત્યારે પડ્યો છે। ચાલુ ક્લાસ દરમિયાન કહી શકાય તેને ક્યાંક તેને ધ્રુજારી ઉપડી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં તેની મૃત ઘોષિત કરી દેવામાં આવ્યું। એટલે કે એક લાલબત્તી સમાન એક કિસ્સો કહી શકાય। ક્યાંક સ્કૂલ જે છે પોતાની મનમાની કરતી હોય છે કે એટલે કે યુનિફોર્મની સાથે જે કોઈ સ્વેટર આવે છે સ્વેટર જ માત્ર પહેરવું, આવી સ્કૂલ છે મનમાની કરતી હોય છે, ખાનગી શાળાઓ ખાસ તો કરતી હોય છે મનમાની, ત્યારે એક લાલબત્તી સમાન કહેવાય આવી। અને આને જ લઈને અત્યારે વિરોધ પણ થઈ રહ્યો છે, ક્યાંક સરકારે પણ આની નોંધ લીધી છે, આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ રીતે ધ્યાન રાખવા માટે સરકારે પણ હસ્તક્ષેપ કર્યું છે। ડીઓ પણ પ્રતિક્રિયા આપતા આજે જણાવ્યું હતું કે જો કોઈ સ્કૂલ આ પ્રકારની મનમાની કરશે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે રાજકોટની જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું આજે ઠંડીના કારણે મોત થતા શાળામાં હવે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો ભાવનગરના પાલીતાણાના જૈન મંદિર અને વિવાદના મામલે ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે। ટાસ્ક ફોર્સની રચના બાદ હવે રચના ક્વિક રિસ્પોન્સ ટીમની કરવામાં આવી છે, ત્યારે 11 અધિકારીની આ ટીમ બનાવવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે પાલીતાણામાં હવે ક્વિક રિસ્પોન્સ ટીમની ટીમ બનાવવામાં આવી છે, શું વિગત? ચોક્કસ જણાવે તો ભાવનગર ખાતે પાલીતાણા જે જૈન તીર્થ યાત્રા ધામ આવેલું છે ત્યાં આગળ તંત્ર દ્વારા હાલ ટાસ્ક ફોર્સ ટીમ બાદ હવે ક્વિક રિસ્પોન્સ ટીમની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ તો ગત સમયની અંદર જ્યારે પાલીતાણાના જે જૈન ધર્મના જે પર્વતમાળા છે, જે અસંખ્ય જૈન મંદિરો આવેલા છે, ત્યાં આગળ વિશ્વમાંથી જૈન લોકો જે અહીંયા દર્શને આવતા હોય છે, અત્યારે આ મંદિરોની સાથે અનેક આસ્થાઓ પણ છે, ત્યારે અહીંયા અસામાજિક તત્વના ત્રાસને લઈને મંદિરોની અંદર તોડફોડ કરવામાં આવી હતી। તેમજ વાત કરો તો એક મંદિરની અંદર ચોરને ચોરીના ઈરાદે ઘૂસતા કંઈ નામ હાથમાં આવતા તેને ભગવાનની જે મૂર્તિઓ છે તેને ખંડિત કરી હતી। ત્યારબાદ ભાવનગરની સહિત પૂરા દેશની અંદર જૈન ધર્મના લોકોની અંદર ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને ભારત ભરમાંથી જૈન લોકો ભાવનગર પાલિતાણા ખાતે આવીને ઉગ્ર વિરોધ કરીને કલેક્ટરને આવેદન આપ્યું હતું। ત્યારબાદ જે રીતના તંત્રએ આ તાકીદે અને જે સમસ્યા છે તેને ગંભીરતા લઈને ટાસ્ક ફોર્સની રચના કરી હતી અને પોલીસ ચોકીની રચના કરીને ત્યાં રાખવામાં આવી હતી। જે જૈન તીર્થ ધામ છે, જે શેત્રુજી પર્વતમાળા, તે તળેટીની અંદર પોલીસ ચોકી બનાવીને તેની અંદર પીએસઆઈ સહિત હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ જે છે તેને નિમણૂક કરવામાં આવ્યો હતો, જે ભાવનગરની જે પાલીતાણાની શેત્રુજી પર્વતમાળાની રક્ષા કરજે, આ શેત્રુજી પર્વતમાળાની અંદર તેની સુરક્ષાને લઈને આ પોલીસ ચોકીની જવાબદારી હતી। ફરી વખત તંત્ર દ્વારા ક્લીન રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે, મામલતદારની સાથે આ ટીમ કામ કરશે। જે જ્યારે વાત કરું તો જે શેત્રુજી પર્વત છે તેની આસપાસની અંદર દારૂના દૂષણ જે ચાલી રહ્યા હતા, અસામાજિક પ્રવૃત્તિ જે થઈ રહી હતી, તેમજ જે શેત્રુજી નદી છે તળાવ છે તેની અંદર ગેરકાયદેસર રીતે માછીમારીનું કામ થઈ રહ્યું હતું અને પર્વતની માળાની આસપાસ જે રીતના માંસાહારનો જે વેપાર હતો તે ચાલી રહ્યો હતો, તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક જાગર બન્યું છે અને જે જૈન ધર્મના લોકો છે તેની જે ફરિયાદ છે તેને ધ્યાને લઈને હાલ જે ક્વિન રિસ્પોન્સ ટીમ છે તેની રચના કરવામાં આવી છે। જે ટીમ માત્ર શેત્રુજી પર્વતમાળા જે છે તેની આસપાસની અંદર કોઈ પણ દૂષણ તત્વો છે, જે દારૂના અડ્ડા છે તે બંધ કરાવશે,
તેમજ જે ગેરકાયદેસર જે માછીમારી થઈ છે તેની ઉપર રિપોર્ટ કરશે અને સીધી જે મામલતદાર કચેરી છે પલટાણાની તેની સાથે સંકળાયેલી છે. જી જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે પાલિતાણાના વિવાદ બાદ હવે નવી ટીમ બનાવવામાં આવી છે તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે લોહીની અછત પડી ગઈ છે. દર્દીના સગા વાલાઓને ખાનગી બ્લડ બેંકોમાં વધારે પૈસા આપીને બ્લડ લેવું પડે છે અથવા તો સગા વાલાઓના પગ પકડીને તેમની પાસેથી બ્લડ લેવા મજબૂર બન્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, જે રીતે જૂનાગઢમાં હવે લોહીની અછત ઊભી થઈ ગઈ છે, શું વિગત? બિલકુલ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જે રક્તદાન છે તેની ઘટ પડી છે. ખાસ કરીને રક્તદાનના જે કેમ્પો નથી થતા ને તેના કારણે કોરોના બાદ છે તે રક્તની અછત થઈ છે. સિવિલ હોસ્પિટલની અંદર એક મહિનામાં 800 જેટલી છે તે બ્લડની બોટલ જોતી હોય છે, પરંતુ હજુ સુધી છે તે બોટલોની વ્યવસ્થા નથી થતી ને જેના કારણે દર્દીના સગાવાલાઓને બહાર બ્લડ ગોતવું પડે છે. ખાસ કરીને જે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની અંદર પ્રસૂતિ અને થેલેસેમિયાના જે બાળકો છે તેમના માટે જ આ જે બ્લડ છે તે વધુમાં ઉપયોગ લેવાય છે. જો બીજા અકસ્માતના પેશન્ટો હોય કે અન્ય કોઈ પેશન્ટો હોય જેને બ્લડ જોતું હોય છે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાંથી બ્લડ નથી મળતું. જૂનાગઢના મેડિકલ ઇન્ચાર્જ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના, તેમનું કહેવું છે કે કોરોના બાદ છે તે જૂનાગઢની અંદર ખાસ કરીને જે રક્તદાન કેમ્પ થતા હતા તે ઓછા થઈ ગયા છે. એટલે રક્તદાન કેમ્પ ઓછા થવાથી આ જે રક્તની બોટલો આવતી હતી તે આવવાનું બંધ થઈ ગયું છે ને ઓછા પ્રમાણમાં બોટલો આવે છે તે થેલેસેમિયા અને પ્રસૂતિ માટે જે મહિલાઓ આવે છે તેના માટે રાખવામાં આવે છે. ખાસ કરીને આ બ્લડ છે તે એક મહિના સુધી જ રાખવામાં આવે છે. વધુ ન રખાઈ શકાય કારણ કે તેની એક્સપાયર ડેટ થઈ જાય છે એક મહિના પછી. એટલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની અંદર હાલ રક્તની અછત છે. બહાર દર્દીઓના સગાઓને રક્ત માટે છે તે ફાફા મારવા પડે છે, જ્યારે તંત્ર પણ કંઈ યોગ્ય કરે તેમ જે સામાજિક આગેવાન છે કુદુસ મુનસી તેમણે જણાવ્યું છે. આગામી સમયમાં તંત્ર દ્વારા જુદી જુદી જે સંસ્થાઓ છે જે રક્તદાન કેમ્પ પહેલા કરતી હતી તે કઈ રીતના કેમ્પો કરે છે તે જોવું રહ્યું. ખાસ કરીને જે રક્તદાનના કેમ્પો થાય છે તે વધુ પડતા ગ્રામ્ય વિસ્તારમાં થતું હોવાનું સામે આવ્યું છે. શહેર વિસ્તારમાં રક્તદાન લોકો નથી કરતા, રક્તદાન કરતા લોકો બીવે છે. એટલે વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી પણ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે અપીલ કરી છે. હવે આગામી સમયમાં રક્તને લઈને સિવિલ હોસ્પિટલમાં કઈ રીતની પરિસ્થિતિ થાય છે તે જોવું રહ્યું. જી જી આભાર અમાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે જૂનાગઢમાં હોસ્પિટલોની માં જે છે ત્યાં લોહીની અછત ઊભી થઈ છે, બ્લડ બેંકમાં લોહીની અછત ઊભી થઈ છે, તો સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. તો જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ 14 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદોમાં રૂપિયા વ્યાજે આપનારા વ્યાજખોરો સામે 5 ગુના નોંધવામાં આવ્યા છે. જામનગરમાં જુદા જુદા 3 પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાઈ ગયા છે. સલમાન, જે રીતે વ્યાજખોરો સામે લાલ આંખ જોવા મળી રહી છે, જામનગરમાં પણ વ્યાજખોરો જે છે તેના સામે 5 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરોને જે રીતે નાબૂદ કરવા અને દૂષણ છે વ્યાજખોરોનું તેને નાબૂદ કરવા માટેની જે રીતે સતર્ક બની છે અને તેને લઈને જે રીતે જામનગરમાં પણ એક બાદ એક જે વ્યાજખોરો સામે ગુનાઓ છે તે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જે રીતે જામનગર જિલ્લાના 7 જે રીતે વ્યાજખોરો સામે જે 7 જે ફરિયાદો છે તે વ્યાજખોરો સામે નોંધાઈ હતી અને જે બાદ આજે પણ જે રીતે 5 જે રીતે ફરિયાદો છે તે નોંધાઈ છે. આ 5 ફરિયાદોમાં 14 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે, જેમાંના સિટી એ ડિવિઝન વિસ્તાર, સિટી સી ડિવિઝન અને જામજોધપુર પોલીસ મથક આ ત્રણેયનો સમાવેશ થઈ અને આજે કહી શકાય કે 5 ફરિયાદો છે તે નોંધાઈ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ કે જેમણે પણ લોકોને જે અલગ અલગ જુદા જુદા વિસ્તારમાં જઈ અને જે લોક દરબાર છે તે યોજવામાં આવી રહ્યા છે અને લોકોને આગળ આવવા માટેની અપીલો છે તે કરવામાં આવી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જે આ જામનગરમાં વ્યાજખોરોની જે વધુ ફરિયાદો છે તે નોંધાઈ રહી છે, જેમાંની મુખ્ય જો ફરિયાદની વાત કરવામાં આવે તો આ વખતે ખુદ પોલીસ સ્ટાફના જવાનનો
જે પુત્ર હોવાની વિગતો છે તે સામે આવી છે, જેમાં શહેરના લીંડી બજારમાં રહેતા અને કહી શકાય કે શાકભાજીની નાની એવી લારી ચલાવતા જે ધંધાર્થી છે, એ જે રીતે તેમણે 1.5 વર્ષ પૂર્વે જે રીતે દીપક ટોકેશની અંદર બજરંગ ફાઇનાન્સ નામની જે ઓફિસ છે તે ધરાવતા પ્રોપરાઇઝર જે સંજયસિંહ સરદારસિંહ ચુડાસમા અને સિટી સી ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ જાડેજાના પુત્ર પ્રિયરાજસિંહ પાસેથી રૂપિયા 10,000 રકમ છે તે 10% વ્યાજે છે તે લીધી હતી, અને જે રીતે આ બંને શખ્સોએ મૂડી વ્યાજે આપતા પૂર્વે જે રીતે સિક્યુરિટી પેટે આ ફરિયાદી પાસેથી સહી કરેલો જે ચેક છે તે લખાવી લીધો હતો, એટલે કે આ કોરો જે આભાર સલમાન સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે જામનગરમાં પણ વ્યાજખોરો સામે લાલ આંખ જોવા મળી રહી છે, 12 જેટલી ફરિયાદો વ્યાજખોરો સામે નોંધાઈ છે. તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.